નમસ્કાર મિત્રો કેમ છો મજામાં ને આજે આપણે ધોરણ પાંચની અંદર પર્યાવરણ વિષયની અંદર અઢારમો પાઠ હવે અમે ક્યાં જઈએ એ પાઠને આગળ વધારીએ છીએ તો તમામ બાળકો આ વિડીયો અંત સુધી જોજો જેથી પાઠની અંદર જે કંઈ પોઈન્ટ સમજાવવામાં આવશે તો તમને સમજણ પડે તો શરૂઆત કરીએ એ પહેલા એક વિડીયો મારી યુટ્યુબ ચેનલ ઉપર અપલોડ છે ના જોયો હતો એકવાર જોઈ લેજો શરૂઆત કરીએ આપણે હવે નદીની પાર એક દિવસ ખેડી ગામના લોકોએ સાંભળ્યું કે નદી ઉપર એક મોટો બંધ બાંધવાનો છે આ માટે નદીના પ્રવાહ અને રોકવા માટે એક મોટી દિવાલ બનાવવાની છે તો ખેડી અને નજીકના ઘણા બધા ગામોનો વિસ્તાર પાણીની અંદર ડૂબી જશે એ એમનો ગામ જમીન જ્યાં તેમના દાદા દાદીઓ વર્ષોથી રહેતા હતા તે ગામ એમને છોડવું પડશે કેમ છોડવું પડશે બાળકો એ નદી એક નદી જાય છે તો એના ઉપર એક બંધ બાંધવાનો છે શું બાંધવાનું છે બંધ બાંધવાનો છે કારણ કે જ્યારે બંધ બાંધીએ ત્યારે નદીનો પ્રવાહને રોકવામાં આવે છે એટલે નદી ઉભરાય છે તો આજુબાજુની અંદર જે ગામ નજીક છે તો એ ગામની અંદર પાણી પસી જાય છે તો પાણી પસવાના કારણે ગામની અંદર પૂર અથવા ગામ ડૂબી પણ જાય છે એટલે ગામ જમીનને છોડવું પડશે થોડા દિવસો પછી સરકારી કર્મચારીઓએ પોલીસ સાથે ગામની મુલાકાત લેવાનું ચાલુ કર્યું ગામના નાના છોકરાઓ પોલીસને પહેલીવાર ગામની અંદર જોઈ તો ઘણા બધા બાળકો એ પોલીસની પાછળ દોડવા લાગ્યા એમને નવીનતા લાગી પોલીસની હાથમાં બંદૂકો પોલીસના કપડાં જોયા એટલે એમની પાસા પાસા દોડવા લાગ્યા અને ઘણા એવા કેટલાક બાળકો હતા એમને જોઈને ડરી ગયા બંદૂક જોઈને ડરી ગયા રડવા લાગ્યા કર્મચારીઓ નદી ખેતરો જંગલો અને ઘરોની લંબાઈ અને પહોળાઈ માપવાનું શરૂઆત કરી તેઓએ ગામના આગેવાનો જે મોટા વડીલો હોય એમને બોલાવ્યા અને એક સભા ભરી સભાની અંદર કહેવામાં આવ્યું કે નદી કિનારે પાસેના જે ગામોને ખસેડવા પડશે તમારે દૂર કરવા પડશે એટલે આ ગામ તોડવું પડશે જે લોકો પાસે ખેડીમાં જમીન છે જે ઘરો છે જે સ્કૂલો છે દવાખાનું છે આ બધું નદીની પેલે પાર થોડા દૂર જગ્યાએ તમને બનિયામાં આવશે તેઓને ત્યાં શાળા વીજળી હોસ્પિટલ બસ સ્ટેશન રેલવે વગેરેની સુવિધા તે જગ્યા ઉપર આપવામાં આવશે ગામના વડીલોને સભાની અંદર કહ્યું કર્મચારીઓએ તેઓ પાસે જે બધું હશે તે બધું તેમને એ જગ્યાએ આપવામાં આવશે અનુજના માતા પિતા અને ગામના બીજા વડીલો તેમને આ ગામ પોતાનું જે ગામ હતું સિંદુરી એ છોડવું ગમતું નહોતું એટલે ખૂબ દુઃખી હતા આ બધું સાંભળી અનુજ પણ થોડો ગભરાયો પણ એક ઉત્તેજિત થયો કે તે વિચારવા લાગ્યો મનોમન કે લગ્ન પછી તે તેના પતિ અને પોતાના પરિવારને એક નવા ગામની અંદર લઈ જશે એટલે કે નવા ઘરોની અંદર લઈ જશે એવું ઘર કે જ્યાં તે ફક્ત એક બટન દબાવશે અને અજવાળું થશે નળ ખોલશે એટલે પાણી આવશે તે શહેરમાં ફરવા અને નવી જગ્યાએ જોવા બસમાં જઈ શકશે બસની સુવિધાઓ હશે રેલવેની સુવિધાઓ હશે તમે ચિત્રની અંદર બાળકો જોઈ શકો છો સભા ભરી છે કર્મચારીએ જ્યારે બાળકો થશે મારા ત્યારે તેઓને સારી સ્કૂલો મળશે સારું શિક્ષણ મેળવી શકશે તેઓ તેના જેવા અભળ નહીં રહી શકે તે ભણી ગણીને આગળ વધશે પોતાનો વિકાસ કરી શકશે પ્રગતિ કરી શકશે આવું એને વિચાર્યું ચર્ચા કરો અને કહો કે અનુજના ગામના ઘણા લોકો તેમની જમીન અને જંગલ છોડી જવા માટે સહમત ન હતા કેમ ઈચ્છા ન હોવા છતાં પણ તેમને કેમ એક બધું છોડવું પડશે કારણ કે બાળપણમાં એ ગામની અંદર એમને વિતાવ્યું હતું નાનપણ અનુજે એમને સપનામાં ખ્યાલ નહોતો કે અહીં પુલ બનશે ગામ ખાલી કરવું પડશે ત્યારે મોટા થયા હતા ગામની યાદ આવશે જંગલ પત્તે ગામ પ્રેમ લાગણી હતી લગાવ હતો તેથી ઘણા સહમત થયા પણ ઘણા સહમત ન થયા એટલે અનુજ સહમત ના થયો એની ઈચ્છા નથી પરંતુ પોતાનું ઘર છોડવું પડ્યું બીજો પ્રશ્ન આપણે જોઈએ કે ખેડીમાં અનુજના પરિવારમાં કેટલા લોકો હતા તો ત્રણ લોકો હતા પત્ની અને બાળકો જ્યારે અનુજ તેના પરિવાર વિશે વિચારતો ત્યારે કોણ કોણ તેના મનમાં આવતા તો કોણ કોણ એના મનમાં આવતા તો પત્ની બાળકો એને મનની અંદર આવતા તમે તમારા પરિવાર વિશે વિચારો છો તો તમારા મનમાં કોણ કોણ આવે છે તો મમ્મી પાપા દાદા કાકા બહેન ભાઈ વગેરે આપણા પરિવારના જે સભ્યો છે એ આપણને યાદ આવે છે આગળ જોઈએ તમે કેવા લોકો તમે તેવા લોકો વિશે સાંભળ્યું છે કે જેઓને તેમની જૂની જગ્યા છોડીને જવું ન હતું હા કારણ કે ઘણા બધા એવા લોકો હોય છે પોતાનું ગામ પોતાનો પરિવાર છોડીને બી જગ્યાએ જવું ગમતું ન હતી પરંતુ કોઈ નોકરીના ધંધા અર્થે પોતાના બાળકોને ઉચ્ચ શિક્ષણ માટે પોતાનું ગામ પણ છોડવું પડે છે મજબૂર હોય છે એવું તમારે તમારા ઘરના પરિવાર કે અન્ય વ્યક્તિઓની તમે સલાહ લઈને આ પ્રશ્ન સમજી શકો છો બાળકો તમે એવા લોકોને જાણો છો કે જે ક્યારેય શાળાએ ગયા જ નથી તમે એવી જગ્યા વિશે પણ વિચારો જાણો કે જ્યાં શાળા પણ નથી તો ઘણા એવા સમાજો હોય છે કે એની અંદર પોતે ભણ્યા નથી કારણ કે પોતાના કુટુંબના ભરણપોષણ ભરણ પોષણ માટે પોતે ભણ્યા નથી અને કામની અંદર લાગી ગયા છે નાનપણમાંથી પરંતુ એમને પોતાના કુટુંબના ભરણમાં છે આજીવિકા માટે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું પડે છે એટલે ભણ્યા નથી પરંતુ હાલે પણ તમે એવી જગ્યાએ જુઓ જ્યાં શાળા નથી ત્યાં લોકો ભણતા નથી પરંતુ આજે માતા પિતાને સમજવું જોઈએ કે આપણા ગામની અંદર કોઈ શાળાની વ્યવસ્થા નથી આપણું ઘર શાળાથી દૂર છે તો બાળકને શાળા સુધી પહોંચાડો અથવા સરકાર તરફથી પણ વ્યવસ્થા છે બાળકને ઘેર લે લેવા માટે પણ આવે છે બાળકને ભણાવો અક્ષર જ્ઞાન આપો એટલે બીજી શાળાની અંદર પણ આપણે મૂકવું જોઈએ અનુમાન કરો જ્યારે બંધ બનાવવામાં આવતો હોય ત્યાં લોકોને કેવી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે તો ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે ઘર ગામ જમીન પાણીની અંદર ડૂબતા હોય અને પોતાનું ઘર કે ગામ છોડવું પડે છે અને અન્ય જગ્યાએ જવું પડે છે ત્યાંના વાતાવરણની અંદર આપણે શેટ થવું પડે છે લોકો પણ નવા હોય છે સગા સંબંધીઓ બનાવવા પડે છે આ બધી તકલીફો આપણને પડે છે બાળકના શિક્ષણ માટે પણ શાળાઓ ગોતવી પડે છે એડમિશન લેવું પડે છે ફી પણ ઊંચી હોય છે ઘણી બધી પરિસ્થિતિઓનો સામનો કરવો પડે છે બાળકો ખેડી ગામનું ચિત્ર દોરો અનુજના સપના નવા ગામનું ચિત્ર દોરો એ ખેડી ગામનું ચિત્ર દોરવાનું છે તમારે અને અનુજના સપનાના જે નવા ગામ જે સપનું હતું એવું નવું ગામ એને મળ્યું તેની વચ્ચેનો તફાવત વિશે ચર્ચા કરો પણ તમે જુઓ તો ઘણી બધી જગ્યાએ ખેડી ગામનું જે ચિત્ર અને અનુજના સપનાની અંદર આ બધું સપનું છે એનું કે આવું નવું ગામ મળશે તો એની અંદર સુવિધાઓ છે આપણે એક બટન દબાવશું અને અજવાળું થશે નળ ખુલશે પાણી મળશે બસ સ્ટેશન હશે શિક્ષણ સારું હશે અને જ્યારે ખેડી ગામના એની અંદર કુદરતી વાતાવરણ હતું વીજળી ન હતી પાણી નતું પરંતુ કુદરતી સૌંદર્ય વાતાવરણ હતું લોકો હરી મળીને રહેતા હતા અને આ દૂર ગયા જે નવા ગામની અંદર સપનાની અંદર ત્યાં નવું ઘર ખરું સારા રહેઠાણ ખરા સારું શિક્ષણ દવાખાનું બધી સુવિધાઓ એમને ઉપલબ્ધ થઈ એ તમારે મિત્રો બાળકોએ લખવાનું છે આગળ જોઈએ નવી જગ્યા ઉનાળાની બપોર હતી અનુજને તડકા ગરમ હવામાં ચક્કર આવી રહ્યા હતા તેના પગ પાકા ડાવરના રસ્તાઓ પર ડાજી રહ્યા હતા નવી જગ્યા એટલે કે સપનું એમ નવી જગ્યા નવું ગામ ત્યાં થોડો સાયડો આપે તેવી એક પણ વૃક્ષ નહોતું જ્યારે ગામની અંદર ઘણા બધા વૃક્ષો એટલે અનુજને યાદ આવતું હતું ફક્ત થોડા જ ઘરો અને દુકાનો હતા અનુજ દવા ખરીદવા ખરીદ્યા પછી તેના ઘરના રસ્તે જતો હતો તેની પીઠ પર એક જૂનું ટાયર હતું તમે ચિત્રની અંદર પણ બાળકો જોઈ શકો છો દેખાય છે ને ટાયર આ દિવસોમાં તેણે તેનો ચૂલો આ રબરના જૂના ટાયરના નાના ટુકડાઓથી સળગાવવો પડે છે તે ઝડપથી આગ લઈ લે છે અને બળતનનું લાકડું પણ બચી જાય છે પરંતુ ટાયરના સળગાવતી આવતી જે ગંધ છે જે ધુમાડો છે ભયંકર હોય છે આપણી શ્વાસ નળી શ્વાસ નળીના રોગો પણ થઈ શકે છે આ નવા સિંદુરી ગામમાં તેઓને ફક્ત દરેક વસ્તુ દવાઓ ખોરાક શાકભાજી બળતણનું લાકડું અને પ્રાણીઓના ખોરાક આ બધા માટે પૈસા ચૂકવવા પડે છે ખર્ચ કરવો પડે છે તેઓને કેરોસીન પણ ખરીદવું પડે છે પોસાય તેમ નથી સદા ખરીદવું પડે છે આ બધા માટે પૈસા ક્યાંથી લાવવા આ બધું વિચારતો અનુજ ઘેર પહોંચતો પતરાના સાબડાવાળું ઘર ભઠ્ઠી જેવું ગરમ થઈ ગયું હતું અનુજની પત્નીને ખૂબ તાવ હતો તેની દીકરી જીયા અને તેનો ભાઈ કૌશલને તેના ખોળામાં સુવડાવતી હતી તેઓ પાસે ઘરમાં કોઈ વડીલ જ ન હતું અનુજ માતા પિતા ખેડી ગામ છોડા વિશે એટલા દુઃખી હતા કે તેઓ અહીં આવતા પહેલા જ મરી ગયા એમને છોડવું નહોતું પરંતુ છોડવું પડ્યું એક મજબૂરીના કારણે સિંદૂરીમાં ફક્ત આઠ દસ પરિવારો જ હતા જેમણે તે પોતાના જ કહી શકીએ જેઓ તેના જૂના ગામના હતા આખું ગામ છૂટું સવાયું થઈ ગયું હતું લોકોને જ્યાં જગ્યા આપવામાં આવી તેઓ ત્યાં જ જતા રહ્યા આમ આ ગામ અનુ જે સપનાના ગામ વિશે વિચાર્યું હતું તેવું ન હતું જેને સપનાની અંદર જે બધું વિચાર્યું હતું એને કે મને વીજળી મળશે સુવિધા મળશે શિક્ષણ મળશે મારી પત્નીને પ્રવાસની અંદર હું લઈ જઈશ સારી વ્યવસ્થા છે ફરી શકશે પરંતુ એવું હતું નહીં ત્યાં વીજળી તો હતી પરંતુ દિવસોમાં થોડો સમય આવતી હતી અને જે વીજળી આવતી હતી એનું બિલ પણ ચૂકવવું પડતું હતું નળ તો હતો પણ પાણી મળતું ન હતું જે સપનામાં હતું એનાથી બધું ઊંધું થઈ ગયું આ ગામમાં અનુજે પતરાના સાપરાવાળી એક રૂમમાં રહેવું પડતું હતું તેમાં પ્રાણીઓ રાખવાની જગ્યા જ ન હતી તેને જમીનનો નાનો ટુકડો પણ મળ્યો હતો પરંતુ તે ખેતી લાયક ન હતો ખેતી થઈ શકતી નથી પથ્થરવાળી જમીન હતી તે ટુકડો એ પથ્થરોથી ભરેલો હતો છતાં અનુજ અને તેના પરિવાર સખત મહેનત કરતા હતા પરિશ્રમ કરતા હતા પરંતુ તેઓ ખેતરમાં વધુ ઉગાડી શકતા ન હતા ઉત્પાદન કરી શકતા ન હતા પાકનું બિયારણ અને ખાતર લાવવાના પણ પૂરતા પૈસા ન હતા ખેડીમાં લોકો વારંવાર બીમાર થતા ન હતા અને આ નવા ગામની અંદર લોકો વારે ઘરે બીમાર પડતા હતા એટલે બીમારીનો ખર્ચ પણ વધી જતો વધી જતો હતો તેઓ જાણતા હતા કે જ્યાં છોડમાંથી દવા બનાવી કેવી રીતે ઈલાજ થાય છે ગામની અંદર એ જાણતા હતા લોકો આ દવા લીધા પછી રાહત અનુભવતા હતા અહીં સિંદૂરીમાં હોસ્પિટલ તો છે પરંતુ ડોક્ટર મળવામાં મુશ્કેલ છે દવાખાનું તો છે પણ ડૉક્ટર નથી પૂરતી દવાઓ નથી અહીં શાળા છે પરંતુ ખેડી ગામના શિક્ષકો બાળકોની જેવી સંભાળ રાખતા હતા તેવી સંભાળ અહીંયા નથી આ બાળકો નવી ભાષામાં ભણાવવામાં મુશ્કેલી અનુભવે છે સિંદૂરી ગામના લોકો ખેડી ગામમાંથી આવેલા નવા લોકોનું સ્વાગત કરતા ન હતા એમને આવકાર માન નહોતા આપતા તેમની ભાષા રહેણી ઘણી ખૂબ જ જુદી હતી તેઓ ખેડીથી આવેલા લોકોને વણ નોતરે મહેમાન કહી એમની મજાક પણ ઉડાડતા હતા એટલે કે નથી આપ્યું છતાં પણ આવ્યા હોય એવું એમ કરીને મજાક મસ્તી કરતા હતા જે સપન તેણે જોયું હતું તેમાંનું એક પણ સાચું ન થયું તો તમે અહીંથી બાળકો પ્રશ્નો ના જવાબ તમારે બાળકો લખવાના છે શું સિંદુરી ગામ અનુજના સપના ગામ જેવું હતું ના આખું અલગ જ હતું કેવું હતું અલગ જ તેને સુંદરું અને તેના સપનામાં ગામ વચ્ચે શું તફાવત જોવા મળ્યો એ તમારે બાળકો લખવાનો છે કે જે સુવિધાઓ સપનાની અંદર જોઈ હતી દવાખાનું બસ સ્ટેશન વીજળી પરંતુ જ્યારે એ ગામની અંદર એને જોયું ત્યારે વીજળીના પૈસા નળના પૈસા પાણીના પૈસા બધાના પૈસા જમીન મળી પણ પથ્થરોવાળી જે ઉત્પાદન થતું ન હતું તમે ક્યારે કોઈના ઘરે વર્ણનરા મહેમાની જેમ ગયા છો ગયા હો તો લખવાનું છે હા ઘણાને ગમે છે ઘણાને ગમતું નથી જ્યારે તમારે ઘરે થોડા મિમિમ દિવસો માટે મહેમાન આવે છે ત્યારે તમારો પરિવાર શું કરે છે જો આવતો હોય તો ઘણાને એક દિવસ રહે તો ગમે છે ઘણાને ઘણા દિવસો રહે તો ગમતું નથી પણ ઘણા એવા પરિવારો છે કે મહેમાનો આવે છે એના આવકાર આવે છે એની પૂરતી સગવડ પસંદગીઓનો ખ્યાલ રાખવામાં આવે છે મનપસીની સમયસર ખાવાનું સુવિધાઓ આપવામાં આવે છે એમને નજીકના કોઈ પર્યટન સ્થળો ઉપર પણ લઈ જવામાં આવે છે તો સર તમારે ઘણા પરિવર્તનોને રાખવામાં આવે છે તો આ પ્રમાણે બાળકો તમારે અહીં પ્રશ્નોના જવાબ લખવાના છે આપણે બીજા નેક્સ્ટ વિડીયોની અંદર થોડા વર્ષો પછી એ આગળના વિડીયોની અંદર લેશું ત્યાં સુધી આવજો મને મારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુની અંદર જે બેલ આઇકન છે ને એને પ્રેસ કરજો જેથી આવતા આવા તમને વિડીયો મળતા રહે